विद्यार्थी मित्रों सप्तर्षि संकुल में हूँ एक बार आप सबनों फरी स्वागत करूँ छूँ। तो आ वीडियो में धोरण 8 विषय गुजराती जेमा सातमो पाठ देशभक्त जगदूसर जेना बे वीडियो में आपणे एना विषे थोड़ी घणी माहितीओ मेरवी छे। तो जे भाग आपणो बाकी छे ए आ वीडियो में एनो अभ्यास करीशुं। तो आपणो जे पाठ छे એમના લેખક છે રમણલાલ સોની અને જે પાઠ આપણે શીખી રહ્યા છે તેનો પ્રકાર છે નાટક। તો જુઓ આપણો પાઠ ક્યાંથી બાકી છે તે આપણે જોઈએ। અહીં છેલ્લે પેરેગ્રાફથી આપણો પાઠ બાકી છે કે જગડુસા અને રાજા એક જ ગાડી ઉપર બેસીને બંને જણા વાતચીત કરી રહ્યા છે। એમાં જગદુસા કહે છે કે તમે પણ પ્રજાનો વત્સલ એટલે કે લોકોના લાગણીશીલ રાજા છો, તમને લોકોની દયા આવે છે, લોકો પ્રત્યેની ફરજ નિભાવો છો। કહે છે કે સાંભળીને મને ખૂબ આનંદ થયો કે તમે તમારા ધાનના ધાન એટલે શું અનાજના કોઠારો, ધનના ભંડારો ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે। અહીંયા સુધી આપણે જોયું હતું, તો બાકીનો અભ્યાસ અહીંથી કરીએ। રાજા કહે મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા। રાજા કહે છે કે હા, મેં પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા હતા પણ હવે તો એ પણ ખાલી થઈ ગયા છે। હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારો એ ખાલી ખમ પડ્યા છે। કે જે 3 વર્ષથી દુકાળનો માહોલ ચાલે છે, દુકાળમાં જરાય વરસાદનો છાંટો નથી પડ્યો અને એ મારફતે અનાજ પાકતું નથી, તો જે ધનના ભંડારો છે, જે અનાજના કોઠારો છે એ આરેધર ખાલી જ થયા કર્યા છે, એટલે છેવટે હવે તો એકદમ ખાલી થઈ ગયા છે। એમાં અનાજ અને ધન હવે મારી પાસે રહ્યું નથી અને રૈયાતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે। રૈયત એટલે મેં આગળ પણ તમને કીધું કે રૈયત એટલે શું, પ્રજા। કે પેટનો ખાડો એટલે કે હજી એ લોકોનો ભૂખ ઓછી થઈ નથી, પ્રજા તો હજી પણ એવીને એવી જ છે। કેમ? કારણ કે એ લોકોને પૂરતું ખાવાનું મળતું જ નથી, એ લોકો હજી પણ ભૂખ્યા ને ભૂખ્યા જ છે। હવે ખાવાનું તો એવું તો નથી કે આજે આપણે અત્યારે જમી લીધું હોય તો આપણને સાંજે નહીં જોઈએ કે કાલે નહીં જોઈએ, કે જમવાનું જ્યારે પણ આપણે જમી લઈએ છીએ ભૂખ લાગે એટલે આપણે જમવું પડે છે। તો આ સતત દુકાળને કારણે અનાજ જેટલું હતું એ બધું પૂરું થઈ ગયું છે। ધાર્યું હતું કે ઓણ સાલ, જુઓ ઓણ એટલે કે આ વર્ષે, સાલ એટલે કે વર્ષે, વરસાદ આવશે ને સૌ સારા વાના થશે। રાજા કહે છે કે મેં વિચાર્યું હતું કે આ વર્ષે વરસાદ આવશે એટલે બધું સારું થઈ જશે, જે ધનનો ભંડાર પૂરો થઈ ગયો છે, અનાજના કોઠારો ખાલી થઈ ગયા છે, એમાં વરસાદ આવવાથી અનાજ પાકશે એટલે ફરી આ ભંડારો અને કોઠારો ભરાઈ જશે, પણ વરસાદ આવ્યો નહીં, અધૂરામાં પૂરું ટીડ પડ્યા। કહે છે કે વરસાદ આવ્યો જ નહીં અને અધૂરામાં પૂરું તીડ એટલે કે એક જાતનું જીવજંતુ। આપણે અત્યારે વચ્ચે આ લોકડાઉન દરમિયાન જોયું હતું કે સૌરાષ્ટ્રમાં કે કઈ જગ્યાએ ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં તીડ નુકસાન કર્યું હતું, જેથી કરીને એ લોકોના પાકમાં અને ગામમાં એ લોકો માટે રહેવું પણ અઘરું થઈ ગયું હતું। તો આ તીડને કારણે જે કંઈ પાક હતો તે પણ વધારે પડતો બગડી ગયો, એટલે લોકો ત્રાહિમામ પોકારે છે। ત્રાહિમામ કે હવે અમારી મદદ કરો, અમને બચાવો, એવી મદદ માંગી રહ્યા છે। હવે રાજા કહે છે કે મેં જે અનાજો અને કોઠારો ખુલ્લા મૂકી રાખ્યા હતા એ પણ હવે પૂરા થઈ ગયા છે, આ એનાથી પણ પ્રજાનો ખાડો પેટ ભરાયું નથી, એ લોકો હજી પણ અનાજની માંગણી કરી રહ્યા છે। મેં વિચાર્યું હતું કે આ વર્ષે વરસાદ આવશે તો બધું સારું થઈ જશે, જે અનાજ પૂરું થઈ ગયું છે તે પણ પડી આવી જશે, પણ વરસાદ ન આવ્યો એટલે એ વ્યવસ્થિત થયો નહીં અને અધૂરામાં તીડ, આ જે તીડ પડ્યા એણે બધું નુકસાન કર્યું, એટલે લોકો
અત્યારે બધી તરફથી મદદો માંગી રહ્યા છે. એટલામાં બહારથી પોકાર આવે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને જીવાડો, અમને અનાજ આપો. આ કોણ બોલી રહ્યું છે? બહારથી પ્રજા, લોકો બોલી રહ્યા છે, મદદ માંગવાની માંગણી કરી રહ્યા છે કે અમે અનાજ વગર ભૂખ્યા અમને આમ મરી જશું, અમને જીવાડો, અમને જીવાડો, અમને જીવવા માટે, અમારી ભૂખ પૂરી કરવા માટે અનાજ આપો. જગદુશા બહારનો પોકાર સાંભળી ભૂખ્યા ગરામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. જગદુશા કહે છે કે બહાર જે લોકોનો અવાજ આવે છે એમાંથી એ લોકો ભૂખની માટે એટલા કરઘરી ગયા છે, અનાજ મળતું નથી, એટલા માટે એ લોકો એ જે બોલી રહ્યા છે તે અવાજ પણ પૂરેપૂરો એ લોકોના ગરામાંથી નીકળતો નથી, એટલી બધી કમજોરી એમનામાં આવી ગઈ છે. રાજા કહે, વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે. રાજા કહે છે કે આ જે મારી પ્રજાનો દુઃખ છે એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. ત્યારે હું મૂંઝાયો એ વખતે તમે યાદ આવ્યા. કહે છે કે મારે રાજ્યની લોકો છે, મારા લોકો છે, તો એમનું દુઃખ એ મારું દુઃખ છે. નિવારણ, નિવારણ એટલે કે દૂર કરવાનો, એને દૂર કરવાનો કોઈ પણ માર્ગ, મને કોઈ પણ એવો ઉપાય સૂચતો નથી, મળતો નથી, એટલે હું મૂંઝવણમાં પડી ગયો અને એટલા માટે મને તમે યાદ આવ્યા. જગદુશા નવાઈ પામી, હું યાદ આવ્યો કેવી રીતે? એટલે જગદુશા કહે છે એમને નવાઈ લાગે છે કે આ વિકટ પરિસ્થિતિમાં હું તમને યાદ આવ્યો શા માટે, કેવી રીતે, હું શું તમને મદદ કરી શકું કે તમે મને યાદ કર્યો? રાજા કહે, મારા સાંભળવામાં આવ્યું છે કે પાતણમાં જગદુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે. રાજા કહે છે કે મેં સાંભળ્યું છે કે પાતણમાં તમારા હેઠળની, જેના માલિક તમે છો, એવી કેટલીક અનાજની કોઠારો છે, વખારો છે. જગદુશા કહે, જગદુશાની માલિકીની અનાજની વખારો? એટલે જગદુશા કહે છે કે મારી માલિક, હું માલિક હોય એવી અનાજની વખારો? મહારાજ, આપની કંઈક ભૂલ થાય છે, મારી માલિકીની કોઈ અનાજની વખારો મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. શું કહે છે? કે મારા નામની વખારો, મારી વખારો. એટલે રાજાને કહે છે કે મહારાજ, તમારે કંઈક તો ભૂલ થાય છે, મારા નામની, મારી માલિકીની કોઈ અનાજની વખારો મેં પાતણમાં તો શું પણ કોઈ પણ શહેરમાં રાખી નથી, હું માલિક છું જ નહીં, મારી કોઈ વખારો નથી. રાજા કહે, તો અમે સાંભળીએ શું? એટલે રાજા તો શોક થઈ જાય છે, ચોંકી જાય છે, કારણ કે એમને જે મદદ માટે બોલાવ્યા છે એ મદદ એમને ના મળે તો આવું કહેતાની સાંભળમાં સાંભળતાની સાથે જ તરત જ રાજા બોલી અથે છે, તો અમે સાંભળીએ શું છે? જગદુશા કહે, કંઈક સમજ ફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને. એટલે જગદુશા કહે છે કે તમને સમજ ફેર, એટલે કે સમજવામાં કંઈક ભૂલ થઈ છે, સમજ ફેર થયો છે મહારાજ, કારણ કે વખારો મારી છે ખરી, વખારો તો મારી જ છે. પણ રાજા કહે, નવાઈ પામી, વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી, એમાં આપનું કેવું છે? એટલે રાજા તો કહે છે એકદમ નવાઈ પામીને કે વખારો તમારી છે અને માલિકી તમારી નથી. શું તમે એમ કહેવા માંગો છો કે ખાલી વકારો તમારી છે, તમે પણ એના માલિક નથી? આ કેમ જ બને? તો આ વિડીયોમાં અહીં સુધીનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. આગળનો જે અભ્યાસ છે આપણે એ બીજા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી પાઠ વાંચીને તૈયાર રાખો, સરસ મજાનો પાઠ છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.